ये 2011 मुजब जे जे दाखल करवामां आव्यु छे अने जे कायदानो अमल करवामां आव्यो छे एना अनુસંધાને साहेब आपने आजे मार्गदर्शन आपशे अने आपने भी कोई प्रश्न होय तो आपी सरने पूछी शको छो अने आ बाबते हूँ साहेबने विनंती। આમ તો આપણે એક મોટા પ્રકારનું આયોજન કર્યું હતું એમાં કદાચ તમારા માટે ઘણા બધા હાજર હશે, પરંતુ કોઈ બાકી હોય અને જેના સુધી વાત ન પહોંચી હોય તો આપણે એ બાબતે જણાવવા માંગીએ છીએ કે છેલ્લા 20 દિવસથી આ કેમ્પેઇન ચાલુ કરેલું છે। આપણા જિલ્લાની અંદર આશરે 13 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે અને જે વ્યાજકો સામાન્ય માણસ કે ગરીબ માણસ જેનું શોષણ થાય છે, મતલબ આપણે જેને કહી શકીએ કે ગેરવ્યાજબી વ્યાજ, બરાબર, જે નાણાકીય લેવડ દેવડ ઇન્ટરનલ સમજૂતીથી વ્યવસ્થિત રીતે અને વ્યાજબી રીતે થતી હોય, જેની પાસે લાયસન્સ હોય, બેંક વ્યાજ લેતા હોય કે આંતરિક રીતે સંબંધમાં જે થતું હોય, તો એ પ્રકારની વાત નથી અહીંયા। આ એક સાધન સાથે તમને વાત કરું તો એવા કેસીસ અમને મળ્યા છે કે જેની અંદર એવું હોય કે 25,000 રૂપિયા કોઈ વ્યક્તિએ લીધા અને પછી દર મહિને એનું 5,000 રૂપિયા વ્યાજ, તો આ તમે કોઈ અભણ માણસ હોય એને પણ પૂછો તો એ તમને જવાબ આપે કે આ ખોટું છે, બરાબર। તો આ એ પ્રકારના વ્યાજખોર હોય એની વાત છે, પ્રશ્ન જ નથી। ફક્ત સાદી ભાષામાં મેં તમને કીધું કે અભણ વ્યક્તિને પણ ખબર પડે કે વ્યાજખોર ખોટું શું કરી રહ્યા છે, એવા લોકોની વિરુદ્ધ એક્શન લેવાની વાત છે। એટલે તમે કે તમારા બીજા મિત્રો સો પણ 15-20 મિનિટ પહેલાથી આવીને બેઠેલા છો, મોટાભાગના વેપારીઓ હશે એટલે બીજી તે દિવસે વાત થઈ હતી એ કરી શકાય, અમે પણ વિચાર્યું હતું જો એની અંદર બીજી વાત તમને જે કરું કે જે નાના વેપારીઓનું જો મોટું યુનિયન હોય ને, દાખલા કે શાકભાજી વાળા પાથરણા વાળા, તો એ લોકો એક માર્ગદર્શનની જરૂર હોય તો આપણા જે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ રજી મદદ મળી રહે એ પ્રકારનું કંઈક કરવા માગતા હોય તો પણ એને યોગ્ય રીતે ગાઈડ કરવામાં આવશે। શરૂઆતમાં આ પ્રકારની ક્રેડિટ સોસાયટી સેટઅપ કરવામાં થોડીક તકલીફ પડે પણ એક વાર જો વ્યવસ્થિત સેટ થઈ જાય તો પછી આજનો દરિયા ટાઉન પોલીસ સેન્ટરની જે લોક દરબાર સાહેબના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યો એમાં થેન્ક યુ। નડિયાદ વિસ્તારમાં જોઈએ તો ગઈકાલે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં મંજીપુરામાં કર્યું હતું અને આજે નડિયાદ ટાઉનમાં છે। અગાઉ ઓલરેડી લોકોને અવેર કરવામાં આવેલા છે વ્યાજખોરી બાબતે કે કોઈ પણ વ્યક્તિ સામાન્ય નાગરિક જો કોઈ આવા વ્યાજખોરોના ભોગ બનેલા હોય તો એ લોકો ગમે ત્યારે પોલીસને એપ્રોચ કરી શકે અને પોતાની કમ્પ્લેન આપી શકે અને એ બાબતમાં પોલીસ જે છે એ સ્ટ્રિક્ટલી કાર્યવાહી કરશે અને ન્યાય અપાવવા માટેના પૂરતા પ્રયત્નો થશે। એટલે આ પ્રકારની એક્ટિવિટીના કોઈ પણ વ્યક્તિ જો વિક્ટિમ બનેલા હોય તો એ લોકો નિસંકોચ અમારી પાસે આવે, કાયદાકીય મદદ લે અને ચોક્કસપણે એમને સંતોષ થાય એ પ્રકારની કામગીરી કરવામાં આવશે એ મેસેજ લોકો સુધી પહોંચાડવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો હાજર હતા। એ લોકો પણ એમના આડોશી પડોશી અને સમાજમાં બીજા લોકોને પણ મેસેજ કન્વે કરે એ પ્રકારની અપીલ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં 13 જેટલા ગુના દાખલ કરવામાં આવેલા છે, એમાં મોટાભાગના આરોપી પકડાયેલા છે। એમાંથી જે અગત્યની બાબતો હોય અને જે અમુક મુદ્દામાલ સ્વરૂપે પણ કબજે કરવામાં આવેલું છે કે જેથી ફરિયાદીને ન્યાય મળી શકે।